નમસ્કાર, હું છું ધીરુભાઈ પરમાર. આપ જોઈ રહ્યા છો મારી દેશની ખુશબુ, વીએમજી ન્યૂઝ અમદાવાદ. પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અમૃતપુરા ખાતે રહેતા અને જલારામ ચા સ્ટોલ પર નોકરી કરતા ભૂરાભાઈ કાગસિયાને હારીજમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો, જેની જાણ યુવતીના બે ભાઈ અને તેમના બનેવીને થતાં ત્રણેય જણાએ ભેગા મળીને પ્લાન બનાવી યુવકને શહેરની શિશુ મંદિર શાળાના મેદાન પાસે બોલાવી તેના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોત નિપજાવી પોતાના બાઇકો ઉપર રવાના થઈ ગયા હતા. જ્યારે આ બાજુ બપોરે ઘરે જવાનું કહીને જલારામ ચા સ્ટોલ ઉપરથી નીકળેલ યુવક મોડે સુધી ચા સ્ટોલ ઉપર પરત નહીં ફરતા તેના માલિક દ્વારા તેના પિતાને ફોન કરી જાણ કરતા તેમના પિતાએ પોતાના નાના દીકરા લાલાભાઈને આ બાબતે જાણ કરતા તેઓ પોતાના મિત્ર સાથે શોધખોળ માટે નીકળ્યા હતા. પરંતુ મોડે સુધી ભૂરાભાઈની કોઈ જગ્યાએ ભાળ ન મળતા મોડી સાંજે લાલાભાઈ અને ભૂરાભાઈના મિત્ર અને હારીજના ઝાપટપુરા રહેતા સેધાભાઈ નીતિનભાઈ ઠાકોરે ફોન કરી લાલાભાઈને જણાવ્યું હતું કે તમારા ભાઈ ભૂરાને તેઓએ બપોરના સમયે શિશુ મંદિર શાળાના મેદાન પાસે જોયા હતા અને તે સમયે યુવતી અને તેના બંને ભાઈઓ તથા બનેવી પણ આ જગ્યા ઉપર જોવા મળ્યા હતા. તેવું જણાવતા લાલાભાઈ અને તેના મિત્રએ શિશુ મંદિર શાળાના મેદાન આજુબાજુ શોધખોળ કરતા મેદાનની પાસેના ખેતર નજીકથી લોહી નીતરતી હાલતમાં ભૂરાભાઈની હત્યા કરાયેલી લાશ મળી આવતા તેઓ દ્વારા હારીજ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. હારીજ પીઆઈ સહિતના સ્ટાફે ઘટનાસ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી પીએમ અર્થે હારીજ રેફરલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ ઘટનાને પગલે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકે તાત્કાલિક આરોપીઓને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને પકડી પાડ્યા હતા અને પોલીસે શૈલેષજી ખેંગારજી ઠાકોર અને સંજયજી ખેંગારજી ઠાકોર તથા તેના બનેવી લાલાજી કેશાજી ઠાકોર એ પોલીસે દબોચી લીધા હતા અને વધુ કાર્યવાહી હાથ આગળ ધરી છે. રિપોર્ટર મહેશભાઈ પ્રજાપતિ, પાટણ ચીફ. આપ જોઈ રહ્યા છો મારી દેશની ખુશબુ, સત્યની સાથે એકમાત્ર ન્યૂઝ ચેનલ એટલે વીએમજી ન્યૂઝ અમદાવાદ. મર્ડર માટેનું મોટિવ શું છે તપાસ કરતા તેમના એક આજમબેન સાથેના પ્રેમ પ્રકરણ હતું, જે બાબતે આગળ ઇન્વેસ્ટિગેશન કરતા તુરંત જ તેના બે ભાઈઓ અને એક ત્રીજો વ્યક્તિ કે જે મર્ડર બનો હતા તેનું નામ પ્રકાશમાં આવ્યું હતું. ત્યારબાદ તુરંત જ પોલીસે અલગ અલગ ટીમો બનાવી એસીપી એસઓજી અને લખપત પોલીસ સ્ટેશનની મદદથી થોડા જ કલાકોમાં ત્રણેય આરોપીને પકડી પાડ્યા છે. સંજીતજી અને શૈલેષજી છે એ બંને એક આજના ભાઈઓ થાય છે, એ સિવાય ત્રીજો વ્યક્તિ છે જેની પણ પોલીસે અટક કરી છે. સર, કેવી રીતે ગુનાનો ખ્યાલ હતો? મરણ જનરલ વ્યક્તિ ભૂરાભાઈ ગયા હતા, એ શિશુ મંદિર ખાતે મેદાનમાં એ ગયા હતા. જ્યારે મેદાનમાં હતા તે જ વખતે આ બંને ભાઈઓ જે નદી આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓએ સુમિનના પપ્પા વડે તેમને મારી અને તેઓ જમાવ્યા છે. જી હા, આરોપી હારીજના હતા, પરંતુ એઓ ભાગી અને હારીજ ખાતેથી બીજી કેટલીક જગ્યાએ નીકળી ગયા હતા. એના માટે થઈને પોલીસની તાત્કાલિક ટીમો બનાવવામાં આવી હતી અને ત્રણેય આરોપીની ગણતરીના કલાકોમાં જ થયું.